Hello everyone, good morning. Welcome to St. Thomas School. Today we will start a revision of chapter 12 Bar Narendra on page number 63. Okay, Dr. Karnayal Lal Bhatt Rachit a part che. To a part ni andar apde tron stage ma me divide karelo. First stage ma Narendra, Tarak and Dadaji no means ke no stage ma ave che and no patra ave che. Next Mata અને પુત્ર વચ્ચેનો વાર્તાલાપ છે જે પૌરાણિક મીન્સ કે ધાર્મિક કથાઓ વિશેની વાત માતા એને પોતાના પુત્ર એટલે કે નરેન્દ્રને કરે છે ઓકે અને થર્ડ જે પાર્ટ છે એની અંદર દધીચી તારક અને નરેન્દ્ર ત્રણેય વચ્ચેનું ધ્યાનની બાબત વિશે વાતચીત ચાલે છે ઓકે તો ચલો આપણે આની આપણે વર્ડ મીનિંગ જે સરસથી ત્યાંથી જોઈશું નીડર તો ડરે નહીં તેવું અથવા તો બહાદુર પદ્માસન તો ડાબો પગ જમણા સાથળ પર અને જમણો પગ ડાબા સાથળ પર ચડાવી ટટ્ટાર બેસવું તેને પદ્માસન કહેવાય ઓકે આખી ડેફિનેશન છે નાની એવી નેક્સ્ટ જોઈએ ઓમકાર તો ઓમ પ્રણવ ઓમ જે નાભીથી ઉચ્ચારણ થાય છે ઓમનો પ્રણવ એમ કે ઓમનો એવો ઉચ્ચાર ઓકે સંગત તો સોબત અથવા તો સાથે જવું તે ઠાકોરજી મેં પહેલાં કીધું હતું કંઈ કોઈ ભગવાન શ્રી કૃષ્ણની વાત નથી પણ ખુદ પોતે એના ગુરુ જે છે જેનું નામ છે સ્વામી રામકૃષ્ણ પરમહંસ કે તેઓ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા ઓકે ઇડિયમ્સ જોઈએ રૂઢિઓ વડના આંદરા ઉતારવા મીન્સ કે બહુ જ તોફાની હોવું આ રૂઢિપ્રયોગ થયો અર્થ તેનો થયો બહુ જ તોફાની હોવું સેન્ટેન્સ થશે કે નરેન્દ્ર અથવા તો તારા કોઈ પણ નામ લઈ શકો નરેન્દ્ર તો ખૂબ જ તોફાની છે પણ એમ નહીં પણ નરેન્દ્ર છે એ વડના વાંદરા ઉતારે તેવો છે ઓકે નેક્સ્ટ જોઈએ આપણે સ્વાધ્યાય એક્સરસાઇઝમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વન વન સેન્ટેન્સના છે ફર્સ્ટ જોઈએ તારકને શાની બીક લાગે છે તો તારકને ઝાડ ઉપર ચડવાની બીક લાગે છે નેક્સ્ટ દાદાજીએ નરેન્દ્રને કોનો ડર બતાવ્યો તો દાદાજીએ વૃક્ષ ઉપર રહેતા રાક્ષસનો ડર બતાવ્યો ઓકે થર્ડ બાળ નરેન્દ્રની માતાનું નામ શું હતું તો બાળ નરેન્દ્રની માતાનું નામ ભુવનેશ્વરી દેવી ખાલી ભુવનેશ્વરી દેવી લખશો તો પણ ચાલશે ફોર્થ નરેન્દ્ર કેળાની વાડીમાં કોની રાહ જુએ છે તો નરેન્દ્ર છે એ હનુમાનજી અથવા હનુમાન દાદાની રાહ જુએ છે ઓકે ફિફ્થ સાપ નીકળ્યો છતાં નરેન્દ્ર કેમ ભાગ્યો નહીં તો કે સાપ નીકળ્યો હોવા છતાં નરેન્દ્ર ધ્યાનમાં એકાગ્ર હતો માટે તે ભાગ્યો નહીં ઓકે નેક્સ્ટ જોઈએ થ્રીથી ફોર સેન્ટેન્સમાં લખવાના છે ટુ માર્ક્સના ક્વેશ્ચન છે ફર્સ્ટ વૃક્ષોથી શા લાભ થાય છે ઓકે તો ફર્સ્ટ આપણે મેં તમને પીડીએફમાં કર્યા હતા પોઈન્ટ ટુ પોઈન્ટ ચારથી પાંચ પોઈન્ટ લખવાના છે તો વૃક્ષો છે એ હવાને શુદ્ધ રાખે છે ચોખ્ખી રાખે છે નેક્સ્ટ જોઈએ તો વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને તે પંખીઓ માટે આશ્રય સ્થાન છે વૃક્ષોએ અને માણસો એટલે કે આપણા માટે એ હવે અત્યારે ઉનાળો આવે છે તો આપણે ગમે ત્યાં જઈએ ત્યારે હંમેશા છાંયો શોધતા હોય ત્યાં જઈને ઊભા રહીએ ઓકે થોડી વાર હંમેશા છાંયા માટે પણ વૃક્ષો ખૂબ જ ઉપયોગી છે ઓકે નેક્સ્ટ નરેન્દ્ર કેળાની વાડીમાં શા માટે ગયો તો નરેન્દ્ર કેળાની વાડીમાં હનુમાન દાદાને મળવા માટે ગયો ત્યાં શું થયું તો કે ત્યાં જઈ તેણે ઘણા બધા કેળા કારણ કે કેળા હનુમાનજીને ખૂબ જ ભાવે છે માટે તે ઘણા બધા કેળા હાથમાં રાખીને બેસે છે હનુમાનજીના દર્શન કરવા માટે રાહ જુએ છે હનુમાનજી આવતા નથી માટે તેની માતા આવે છે અને પછી તેને બીજી અભિમન્યુની વાત કહેવા માટે તેને ત્યાંથી લઈ જાય છે હાથ પકડીને ઓકે આટલું થર્ડ જોઈને ધ્યાન કરવાથી શા ફાયદો થાય છે તો ધ્યાનથી સૌથી પહેલાં તો મનને ખૂબ જ શાંતિ મળે છે મેડિટેશન ઓકે બીજું શરીરનો થાક સદંતર દૂર થઈ જાય છે ધ્યાનથી અને બાળકો માટે પણ ખૂબ જ એ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે આવડા ધ્યાને બાળકોની જો બાળકો નાના કરે તો એની એકાગ્રતા વધે છે અને બીજું એની યાદશક્તિમાં પણ ખૂબ જ વધારો થાય છે થર્ડ પાઠના આધારે બાળ નરેન્દ્ર વિશે પાંચ છ વાક્યો લખો જે મેં તમને પીડીએફમાં મોકલેલા કે બાળ નરેન્દ્ર છે ખૂબ જ નીડર હતો ઝાડ ઉપર આસાનીથી ચડી જતા પછી તેને ધ્યાનની ધ્યાનમાં તે ખૂબ જ એકાગ્ર હતા અને બીજું ઘણું બધું આપણે લખી શકીએ કે તેને પૌરાણિક કથાઓ પણ ખૂબ જ ગમતી હતી તો આવી રીતે નરેન્દ્ર વિશે પાંચથી છ વાક્ય તમારે તૈયાર કરવાના છે જે મેં પીડીએફમાં આપેલા એકવાર વાંચી જજો તો પણ તમને આવડી જશે ઓકે ફોર્થ જોઈએ આપેલા ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવવાના છે
संयम तो संयमित, अपमान तो अपमानित, सुगंध तो सुगंधित, सम्मान तो सम्मानित, क्रोध तो क्रोधित, आनंद तो आनंदित। ओके, नेक्स्ट जो है उदाहरण, नर तो नरेंद्र, दीप तो दीपेंद्र, जीत तो जितेंद्र, वीर तो वीरेंद्र, खूब एकदम सहेलू जो। ओके, जय तो जयेंद्र, हर तो हरेंद्र, हित तो हितेंद्र। थर्ड जो है वांद्रु, तो वांद्रा बहुवचन में है। अँ छोकरू तो छोकरा, माथु तो माथा, केड़ू तो केड़ा, थोड़ू तो थोड़ा, गाडू तो गाडा, कूतरू तो कूतरा। ओके, हवे अहीं कौंसमां नरेन्द्र क्वेश्चन जोईए। कौंसमां नरेन्द्र ना गुणों आपे छे, घटनाम जो उचित गुण पसंद करी खाली जग्यामां पूरवाना छे। मार्केट में आपेला छे एकाग्रता, जिज्ञासा ने निडरता, थ्री अहीं वर्ड्स आपेला छे। फर्स्ट में नरेन्द्र नु केड़ानी वाड़ी में पहुंची जवो, तो एनी कई बुद्धि अहीं आवशे, क्यों गुण आवशे, जिज्ञासा। सेकंड जो सांप निकळ्यो एवी बूम पड़ी छता नरेन्द्र नु ध्यान में बेसी रहू, तो आनी एक एकाग्रता गुण है। ओके, थर्ड जो है नरेन्द्र नु झाड़ पर चढ़व, बिंदास चढ़ी जाए तो कई जात डर नहीं, तो शू आ निडरता। सिक्स क्वेश्चन, समानार्थी शब्दों, हवा तो पवन, मदद तो सहाय, प्रणाम तो नमस्कार। ओके, झाड़ तो वृक्ष अथवा तरु, बलवान तो शक्तिशाली, दररोज तो हमेशा कायमी। सेवन क्वेश्चन, शांति तो अशांति, स्मरण तो विस्मरण, सूर्य मार्ते विस्मरण थी गयु पर विस्मरण। ओके, ध्यान तो बेध्यान, लाभ तो गैरलाभ। ओके, तुम्हारा ओपोजिट। एट क्वेश्चन, चूंटणी जो साची है एनी सामे राइट करवानुं छे, तमे तमने करावी दीधुं हतुं, आवडी जशे तमने, पाठमांथी जोई लेवानुं बहु। तो फॉर यू, आम फॉर यू, रसोर दीर्घ जी कई कावे छे, तो ई प्रमाणे तमारे फर्स्ट छे मां राइट नी निशानी करवानी रहेशे। पेला जीवन, जीवन ने जीवन। ओके, तो वचलू जे छे सेकंड वाळू ई राइट करवानुं, जीवन ए साचुं छे। दधीजी, दधीजी, रसवा वाळो दीर्घ अर्ध, फर्स्ट दधीजी जे ए राइट करवानुं ई साचुं छे। नियमित, 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 थर्ड नियमित साचुं छे। ओके, આ તમારી જોડણી પણ કમ્પ્લીટ થઈ। હવે આપણે શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવણ છે, હર વખતની જે નાઇન છે, હર વખતની જેમ કહું છું, આજે પણ બોલું છું કે શબ્દો પહેલાં વાંચી લો, કક્કાવારીમાં ગોઠવવાના છે। એ ઉપરાંત પહેલાં આપણે બે મિનિટ એક ધ્યાનથી વાંચી જવાનું છે અને કહેવાનું છે, મીન્સ કે સમજવાનું છે કે સ્વરમાં કોઈ નથી, અ આ ઈ ઉ ઝ કેવું તો છે નહીં ને, તો એ શોધી અને એ પહેલાં લખવાનું રહેશે। ઓકે, તો આવી રીતે તમારે અહીંયા ગોઠવીને કરી નાખવાના છે, અહીં બુકમાં મારાથી રહી ગયું છે। તો સૌથી પહેલાં આવશે ઓમકાર, પછી આવશે ઋષિ, ઓકે, અને પછી ધ્યાન, સંકલ્પ અને છેલ્લે વૃક્ષ। ઓકે, કંઈ ભૂલ થઈ હોય તો તમે પીડીએફમાં જોઈ અને સુધારી લેજો, વ્યવસ્થિત હોય તો કરી લેજો। ઓકે, કંઈ ગણ મેં લખ્યું નથી, અને હવે તમને આમાં કંઈ ક્વેરી હોય તો મને કહેજો। ઓકે, અને કંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો, આપણો અહીંયા ચેપ્ટર જે છે અહીંયા 12 એ હવે પૂર્ણ થશે। ઓકે, થેન્ક યુ।